આપે સાંભળી મનહર મોદીની જાણીતી ગઝલના ત્રણ શેર, એમના જ અવાજમાં અને એમના જ લાક્ષણિક અંદાજમાં. ગુજરાતી ગઝલને આધુનિક વળાંક આપવામાં મહત્વનો ફાળો આપનાર મનહર મોદીનો જન્મ તારીખ 15/4/1937 રોજ અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ શાંતિલાલ, માતાનું નામ ગજીબેન, પત્નીઓના નામ હસુમતીબેન અને સુહાસિનીબેન. અમદાવાદમાં જ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ લઈ 1962માં અર્થશાસ્ત્ર સાથે તેઓ બીએ થયા. 1964માં ગુજરાતી અને સંસ્કૃત સાથે ફરીથી બીએની ઉપાધિ મેળવી. આ જ વિષય સાથે તેઓ 1966માં એમએ થયા. શરૂઆતના સંઘર્ષભર્યા જીવન દરમિયાન એમણે ટેક્સટાઇલના ડિઝાઇનના સેલ્સમેન, વેસ્ટર્ન રેલવેમાં ટિકિટ ક્લાર્ક વગેરે તરીકેની નોકરી કરી હતી. ત્યારબાદ એમણે ડાકોરમાં અને છેલ્લે અમદાવાદની ભક્તવલ્લભ આર્ટ્સ કોલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું હતું. મનહર મોદી રેમઠની ક્રાંતિકારી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં શરૂઆતથી સક્રિય રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન 1963માં એમણે આકૃતિ નામનો પ્રથમ પ્રયોગશીલ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો અને 1967માં અત્યંત પ્રયોગશીલ અછાંદસ કવિતાનો સંગ્રહ ઓમ તત્સત પ્રગટ કર્યો હતો. આવું જ એક પ્રયોગશીલ કાવ્ય આપણે એમના જ અવાજમાં સાંભળીએ. પહેલા હું જ્યારે રહેતો હતો મદન ગોપાલની હવેલીનો ઝાંપો કવિશ્રી મનહર મોદીના માથામાં 12 વાગ્યાના તે ટકોરા પાડીને જે હમણાં ઉડી ગયો છે. બે પગ પોળા કરીને કદમખોર દેશાની પોળની સામેના મારા મકાનમાં હું નથી હોતો ત્યારે મારો પથ્થાયો મને મનમાં મનમાં ગમતા એક લોખંડના સળિયાના સહસ્ર ટુકડાઓ કરી કરીને દોઢ ફૂટની બારીઓ બનાવે છે. ઉતાવળમાં ને ઉતાવળમાં ઉમેટમાં ખાવો રહી ગયેલો મોટી ફિલ્મનો સ્વાદિષ્ટ પ્રસાદ મારી દાદી આંખમાં જમણી આંખમાં દોડી જાય છે અને રણછોડ રાજીના નામનો તીખો પંતંતો ઉચ્ચાર કરતો કરતો પોતાને જ બહાર કરી જાય છે. અમદાવાદથી લાંબી લાંબી મૂછોના જેવા કાંકરિયા તળાવની પાણીની સિંગોન લગભગ દસના પૈસા સાથે અથડાય છે ત્યારે અઢીસિંગના દેરામાં કોમ્પીપુરના જૂતા વિનાની લંબાઈ ઓગળી જાય છે. મદન ગોપાલની હવેલીનો ઝાંપો ક્યારેય દેવચારી પોળના જેવો થઈ શકશે નહીં અને મારા મકાનમાં હું ક્યારેય પાછા પગલે 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 ભાગે ભાગે થઈ શકીશ નહીં અને એટલે જ મારો પછાયો મને મનમાં ને મનમાં ગમતા એક લોખંડના સળિયાના સહસ્ર ટુકડાઓ કરી કરીને દોઢ ફૂટ. અમદાવાદ
અમદાવાદની લાંબી લાંબી મૂછોના જેવા કાંકરિયા તળાવની પાણીની સ્ટીમલોન્ચ લક્ઝરી બસના પૈસા સાથે અથડાય છે અને અતિશીના દિનામાં ગમતીપુરના ચૂરતા વિનાળાને લંબાઈ ઓગળી જાય છે ત્યારે ભજન ગોપાલની હવેલી અને દેખાની કોળ એકબીજાને પકડવા માટે મારી આસપાસ ગોળ ગોળ ચકે 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 ગોળ ગોળ ફર્યા કરે છે ફર્યા કરે છે ફર્યા કરે છે મનહર મોદી માય મોસ્ટ ડિયર મમો એ અમારા રેમટના પ્રિમાઇસ પહેલાંના મિત્ર એટલે કે બુધસભાના મિત્ર અને બુધસભામાં એ રેગ્યુલર કાવ્યો લાવે રચનાઓ લાવે અને એમ અમારો પરિચય અમારે બંનેની સમજો કે કોલેજમાં ભણતા હોઈએ હું કોલેજમાં ભણતો હોઉં તો એવા અમુક સમયની મૈત્રી અને ગાઢ મિત્રો થઈ ગયા એક તો સરળ સાવ સરળ અને અનોખો પોઈન્ટ એટલો બધો અનોખો કે કોઈ વખત સમજાય પણ નહીં તમને એવો લાગે પણ એણે બધું જ કામ પોતાનું વિશિષ્ટ કર્યું છે અને મનહરને પણ હું પ્રતિભાશાળી ગણું છું મારા વિશિષ્ટ દૃષ્ટિભાવથી કે અપૂર્વ નિર્માણ કરે છે એની ગઝલો હોય તો પણ તમને અપૂર્વ લાગે એવી રીતે એના પ્રોસ પોએમ્સ છે એમાં પણ એને બિલકુલ અવરસવર વાત કરી છે અને કોઈએ સાહસ ન કર્યા હોય એવા સાહસો કર્યા છે એને ઉકેલનાર ભાવક પણ થોડી પ્રતિભાવાળો હોય તો એને ઉકેલી શકે એવો પોઈટ છે એ ભૂલવા જેવો કવિ નથી એના સમયમાં એને કોન્ટ્રીબ્યુશન ઘણું કર્યું છે ઓમ તત્સત એ રેમટનું પ્રકાશન હતું અને એમાં એના આરંભના બધા પોએમ્સ છે એ પહેલાં પણ ચીનુ મોદી આદિલ મંસૂરી અને મનહર ત્રણેના નાના નાના રૂપકડા પ્રકાશનો કરેલા એ પ્રકાશિત થયા પછી આ લોકોએ ઉમાશંકરને આપ્યા હશે કે મોકલ્યા હશે તો ત્રણેના એક એક પોએમ સંસ્કૃતિમાં પ્રકાશિત ઉમાશંકરભાઈએ કરેલા એટલે મનહર વિશે પણ જેટલા એમને યાદ કરી આટલું અકાળે એમનું અવસાન ખૂબ આઘાતક હતું અને કેવળ સિયર એક નાનો એક્સિડન્ટ અને આપણી પાસેથી આટલો પ્રિય કવિ પ્રિય મિત્ર ચાલ્યો જાય તો એ જ્યારે બી સ્મરું છું ત્યારે હું ગડગડો થઈ જઉં છું મેં એના 10 પોઈમ્સ ઉપર વિસ્તારથી લખ્યો અને મારો શ્રવણ સંપદા નામનો નિબંધ સંગ્રહ પ્રગટ થયો છે જેમાં એપ્રિસિએશન્સના લખાણો છે એમાં મંદર પર 10 છે લેખો એમ એની ગઝલો એકાધિક અને એકાધિક પ્રોસ પોઈમ્સ પર મેં વિસ્તારથી લખ્યો ના એ અર્થમાં અન્યાય તો ન કહીએ આપણે પણ સમજો કે ચંદ્રકાંત શેઠે લખ્યું છે ક્યારેક રાધેશ્યામે લખ્યું છે મેં પણ વિસ્તારથી લખવાનું તક મળી બહુ યાદ આવે મનહર તો પછી મને એમ થયું કે હું મનહરને યાદ કરું છું તો એના પોઈમ્સ રૂપે યાદ કરું અને એમ એકાધિક દુર્બોધ લાગતા કાવ્યો પણ મારી પાસે ઉઘડી જતા હતા અને એમ ચંદ્રકાંત શેઠે પણ ઠીક ઠીક લખ્યું છે અને પ્રોસ પોઈમ્સ પર પણ મેં લખ્યું એના ખૂબ સરસ રચનાઓ છે પણ દુર્બોધ કવિ હોય અને સાદું સરળ બધાને ગમતું હોય તો એનું એપ્રિસિએશન પહેલું થતું હોય છે અને મનોરંજન જેને મળતું હોય એવા લોકોનું એપ્રિસિએશન થાય હું એમ નથી કહેતો કે જેમ કે ઉમાશંકરભાઈએ પોએમ્સ તો સાચી અને એમ આપણે બધા જ મિત્રો મંદરને જે ઓળખીએ છીએ નજીકથી અને એમને સાંભળ્યા છે એમની સીધી રચના સાંભળી છે ત્યારે પણ એપ્રિસિએશન બધા કરતા એ ગઝલનું ગાન કરતા હોય ત્યારે બી રોજિંદા જે ગાન થતા હોય રેમટમાં એમાં મંદરનું પણ ગાન થતું હોય પોલા આવાજ જેવા દેખાવ થઈ ગયા છે પથ્થર હતા તે અમને વાગી તૂટી ગયા છે કોણ લખ્યા અને એ બધા આ બધી રચનાઓ મેં ઉકેલી છે મારા એક પુસ્તકમાં અને એમ મંદર પણ જેટલું સ્મરણ કરીએ એટલું ઓછું છે એમના અન્ય ગઝલ અને કાવ્ય સંગ્રહોમાં 11 દરિયા હસુમતી અને બીજા એક વધારાની ક્ષણ મનહર અને મોદી શ્રીમુખ તડકો વગેરેનો સમાવેશ થાય છે કવિ મનહર મોદીના મુક્તકો અને આધુનિક મિજાજવાળી ગઝલો પણ એટલી જ આસ્વાદ્ય છે આખો છે પાણીમાં જેવી જ રેતી આખો છે પાણીમાં જેવી જ રેતી કેવું તો દુગાને તરે છે આખો છે પાણીમાં જેવી જ રેતી
ખોટું જ્ઞાને કરે છે ગાતી આખો તે સામે ગઈ કાલની આજ કીડી બની ગઈ ગઈ કાલની આજ કીડી બની ગઈ અને દૂધમાં ઓગળે છે લાલ નળિયું રમુજી છે લીલું લાલ નળિયું રમુજી ને કળિયાવો જેવું જુએ છે આખો છે પાંદડા જેમ અહી પાંદડા જેમ ખખડે છે પોરા અહી પાંદડા જેમ ખખડે છે પોરા પણ એ વૃક્ષ જેવું ઉગે છે બધી પારીઓ હાય છે બંધ ત્યારે બધી બારીઓ હાય છે બંધ ત્યારે ઉઠે છે ને ઘરમાં ફરે છે આંખો છે પાણીના જેવી જ વેતી કે હું તો દુગાને તરે છે આંખો. કાવ્ય સર્જન અને અધ્યાપન કાર્ય ઉપરાંત મનહર મોદીએ નિરીક્ષક, ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિક પરબ, આરઆર શેઠની કંપનીનું મુખપત્ર ઉદ્ગાર ઉપરાંત રન્નાદે પ્રકાશનના મુખપત્ર ઓળખના તંત્રી સંપાદક તરીકે પણ કાર્ય કરેલું છે. સાહસિક સ્વભાવવાળા મનહર મોદીએ નાના પાયે પોતાની જ પુસ્તક પ્રકાશન સંસ્થા રન્નાદેની શરૂઆત કરી હતી. એમના જ અથાગ પ્રયત્નો ઉપરાંત એમના દીકરા જયેશ અને હંમેશની વ્યવસાયિક સૂઝને કારણે આજે રન્નાદે ગુજરાતી સાહિત્યના પ્રકાશનોની અગ્રગણ્ય સંસ્થાઓમાંની એક બની રહી છે. આવું બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા મનહર મોદી 1998માં ધનજી કાનજી સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારોથી પણ સન્માનિત થયા હતા. મનહર મોદીએ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ થોડો સમય સેવાઓ આપી હતી. ગુજરાતી ભાષાના આવા એક પ્રયોગશીલ કવિ ગઝલકારનું એક અકસ્માતમાં તારીખ 23/3/2003ના રોજ દુઃખદ અકાળ અવસાન થયું હતું.